તાપી જિલ્લાના સુંદરપુર અને ભીતખુડ ગામના એક જ પરિવારના 13 જેટલા સંબંધીઓ ધૂળેટીના પર્વને પગલે તાપી નદીમાં ફરવા ગયા હતા, જ્યાં ભારે પવનને લીધે કારણે હોડી પલટી જતા એક બાળકી સહિત બેના મોત નિપજ્યા હતા, સાથે અન્ય 6 જેટલા લોકોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને અન્ય 5 જેટલા લોકોને હજુ પણ શોધખોળ યથાવત છે. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીના કાફલા સહિત વહીવટીતંત્ર અને સ્થાનિક ધારાસભ્ય પણ એ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ધૂળેટીના પર્વને પગલે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુરા ગામના એક જ પરિવારના 13 જેટલા સંબંધીઓ તાપી નદીમાં હોડી લઈ ફરવા માટે ગયા હતા. તેઓ તાપી નદીમાં નાની હોડીમાં બેસી નીકળ્યા હતા ત્યારે બપોરના અરસામાં ભારે પવનને કારણે વણઝારી ફુગારામાં હોડી પલટી જતા 13 જેટલા લોકો ડૂબી ગયા હતા, જે પૈકી 6 જેટલા લોકોને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા હતા. 13 પૈકી 5 વર્ષની એલિસાની નામની બાળકી અને રાજેશ કોકણી નામના ઈસમનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો, જ્યારે અન્ય 5 જેટલા લોકોની શોધખોળ સ્થાનિક તરવૈયા અને ફાયરના જવાનો કરી રહ્યા છે. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને આસપાસના ગામના લોકોને થતાં ઘટના સ્થળે પહોંચી બચાવની કામગીરી શરૂ કરી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો સર્જાયો છે. હેમંતરાના જેડેશથી તાપી. ભીતખુર ગામે તાપી ડેમમાં કુલ 13 જણા બોટમાં પિકનિક માટે જે અંદર બેટમાં ગયેલા ને ત્યાંથી રિટર્ન પાછા આવતા એ લોકોની બોટ કંઈ પવનના કારણે અને મોજાવાના કારણે કંઈ પલટી જવાના કારણે 13 જણા ડૂબી ગયેલા. એમાંથી 6 જણાને બચાવી લેવામાં આવેલા છે અને 2 એક બાળકી સહિતની ડેડ બોડી 2 મળી આવેલ છે. કુલ 8 પછી 5 જણાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. ડેડ બોડી અત્યારે વ્યારા ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી 2 બેટ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહેલ છે. તે મોડે સુધી ચલાવીને શોધી કાઢવામાં આવશે. સર, હાલ તંત્ર દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? અત્યારે તો ફાયર બ્રિગેડ વ્યારા પાસે જે બોટ છે અને તરવૈયાઓ છે, ઉપરાંત લોકલ તરવૈયાઓની અમારી પાસે યાદીઓ છે, એમાંથી આ માણસોને લઈને આપણે ઓપરેશન હાથ ધરી રહેલા છીએ. ઉપરાંતમાં આપણે સુરતથી પણ તરવૈયાઓની ટીમ અને બોટ મંગાવી રહેલા છીએ. કઈ રીતની અડચણ આવી રહી છે? અડચણ એટલે આ તો મોજા અને પવનના કારણે બોટ પલટી ગયેલી છે. હાલ સર, જે ડૂબી ગયા છે તે ક્યાંના રહેવાસી છે? હા, એ અહીંયા સુંદરપુર ગામ છે, ભીતખુદની બાજુમાં ઉચ્છલ તાલુકાનું જ છે, સુંદરપુરના છે તમામે. તમે સર પ્રાથમિક કારણ મળ્યું છે, શાના માટે ગયા હતા એ લોકો? દરિયા અંદર ડેમમાં બોટ છે, બાજુમાં બેટ છે, નજીકમાં બેટ પર પિકનિક માટે ગયા હતા. એવું ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામના આજે ધૂળેટી નિમિત્તે રજાના કારણે લોકો ફરવા માટે આજે ઉચ્છલથી 6 કિલોમીટર દૂર ભીતખુર્દ ગામે ફરવા માટે આવ્યા હતા અને સવારથી જ ટિફિન બિફિન લઈને લોકો આવેલા અને અચાનક જ હોડીમાં બેસીને લોકો પાણીમાં ગયા અને ઘણો પવનને કારણે આજે હોડી પલટી જવાથી જે લોકો અવસાન પામ્યા છે એ આજે એક અમારા ઉચ્છલ તાલુકાના દરેક ગામના લોકો શોકમાં છે અને જે અમે વહીવટીતંત્રને બી જાણ કરી અને વહીવટીતંત્ર તરફથી બી અમને પૂરો સપોર્ટ આપવામાં આવ્યો છે અને અહીં આજે અમારે અહીંયા